રોકે જીવ સ્વચ્છંદ પામી અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે ભાગ્યું જીને લેગો પ્રત્યક્ષ સદગુરુ યોગ થી સ્વચ્છંદ તે રોકાય અન્ય ઉપાય કર્યા થકી પરાય બમણો થાય. કેટલા ગણો થાય? સો ગણો. હે? સો ગણો. બમણો નહી આ કાળમાં. ક્યાંથી બમણા ને બદલે સો ગણો મગર વધી તેથી તમે કેટલા કલાક આજ્ઞામાં રહો છો? દાદા આમ તો નિરંતર આજ્ઞા જ વર્તે. પછી નિરંતર આજ્ઞા જોઈએ કેટલા કલાક ની જોઈએ? નિરંતર આજ્ઞા જોઈએ. એના ભક્તિ ખરી ભક્તિ કોને કહેવાય? નિરંતર આજ્ઞા મળે એ ખરી ભક્તિ. આ પરોક્ષ આજ્ઞા છે એ લૌકિક ભક્તિ કહેવાય. શું કહેવાય? લૌકિક ભક્તિ. પ્રત્યક્ષ આજ્ઞા જોઈએ. પ્રત્યક્ષ એ સાચી ભક્તિ કહેવાય. તમે મારી ભક્તિ કરો છો? તમારે તમારી કરો છો? અંદર બેઠેલો છે એની. બસ મારી ભક્તિ કરો. મારે ત્યાં પાર આવે. મારી તમારી જુદી રહી નથી ને? આપણે જુદે રહી છે જરાય? જુદે રહી નથી. એટલે આ બધા એમની એમની ભક્તિ કર્યા કરે છે. બધું પદો બોલે છે એમને પોતાના માટે. મારું સ્વરૂપ તો બધું પૂર્ણતા પહોંચી ગયેલું છે. એમનું પોતાનું કરવા માટે એમને પોતાનું બોલવું પડે છે? એના માટે બોલવું પડે છે? એને પોતાને માટે. હા, પોતાની વ્યક્ત કરવા માટે. આ વ્યક્ત છે ને, તે વ્યક્ત કરવા માટે. શું કરવું પડે? વ્યક્ત કરવા માટે. પેલું ક્રમ છે બહાર. ક્રમ એટલે સ્ટેપ બાય સ્ટેપ, પગથિયે ક્રમિક. આ ક્રમ એટલે લિફ્ટ માર્ગ. બધે સંયમ તો હોવો જ જોઈએ ને. સંયમ વગર મોક્ષ થાય નહીં. શું હોવું જોઈએ? સંયમ હોવો જોઈએ. સંયમ વગર તો ક્યારેય મોક્ષ કોઈ નહીં થયો. શું થયું? ક્યારેય મોક્ષ થયો નથી. કોઈ નો થયો નહીં. કોઈનો થયો નથી. પણ આ બધા સંયમી છે ઓળખાય છે તમને? તમને ઓળખાય કરું કે આ બધા સંયમી છે? વૈજ્ઞાનિક માર્ગ છે. વૈજ્ઞાનિક માર્ગ એટલે ક્રેશ માર્ગ. તરત જ ફળ મોક્ષ. સિદ્ધાંતિક માર્ગ સંપૂર્ણ સિદ્ધાંત. અવિરોધાભાસ. ત્યાગ વ્યાગ કરવાનું હોય નહીં. તો ત્યાગ કરવાનું એ કરતા થવું પડે. શું થવું પડે? કરતા થવું પડે. અને કરતા થવું પડે એટલે ભોગતા થવું પડે. શું થવું પડે? ભોગતા થવું પડે. શું પડે? એ બધો ક્રમિક માર્ગ બહુ લાંબો માર્ગ છે. શું છે? અહીં તો સંયમ. તમારે કેટલા કલાકનો સંયમ રહેતો હશે? 24 કલાકનો. 24 કલાકનો સંયમ. બધા 24 કલાકના સંયમ વાળા છે. પણ હમણાં આંતરિક સંયમ છે ને. આ પેલો બાહ્ય સંયમ છે. શું છે? બાહ્ય સંયમ છે. બાહ્ય સંયમ. બહાર એ સંયમ એ ખોટો નથી. એ સંયમ આંતરિક સંયમ નું કારણ છે. શું છે? આંતરિક સંયમ. બાહ્ય સંયમ થી મોક્ષ છે એવું ક્યારેય પણ ભગવાને કહ્યું નથી. અંતર સંયમ થી જ મોક્ષ છે. શું છે? અંતર સંયમ થી જ મોક્ષ. બહાર નહીં હોય ચાલશે કે છે. પણ પેલું નથી કહ્યું કે અંદર નહીં હોય નહીં ચાલે. બહાર હશે અને અંદર નહીં હોય નહીં ચાલે એવું કહ્યું નથી. એટલે અંદર સંયમ જોઈશે સંપૂર્ણ. એ સરળ છે ને માર્ગ કે અઘરો છે? તમે શું અઘરું પડ્યો? કઈ નહીં દાદા. પછી પડ્યું નથી અઘરું? પડ્યું કઈ ના દાદા. અઘરું કઈ નથી પડ્યું. ક્રિયાકારી જ્ઞાન. ક્રિયાકારી જ્ઞાન. આપણે જ્ઞાન કરવું ના પડે. કશું કરવું ના પડે. તમે કશું કરવું પડે તારે? એની મેરેજ બધું કર્યા કરે છે. એને મેરેજ કામ કર્યા કરે જ્ઞાન. પછી આપણે જોઈએ શું? પછી આપણે શું જોઈએ? તે સમાધિ રે. પછી નફો કોતો ખોટ બે વધી આવે ને. અને એકમાં એક આનંદ કરાવે ને એક દુઃખ કરાવે. કરાવે હે? તે અસર ના કરે એનું જ્ઞાન. શું કહ્યું? એ અસર ના કરે તો એનું નામ જ્ઞાન. એનું જ્ઞાન અસર કરે. એ તો સત્પુરુષની પ્રાપ્તિ વગર એટલી જીવની પરિપક્વતા છે જ નહીં ને. એટલે જ અમે કહીએ છીએ કે આ જે જ્ઞાન અમે આપીશું નહીં પછી અસર નહીં કરે. શું થયું? સમજાય છે ને? સમજ્યો. અને ક્રોધમાન માયા લોભ રહેશે નહીં પછી.
કેટલા પ્રકારના? 16 પ્રકારના. કેટલા પ્રકારના? 16 પ્રકારના. અનંતાનુબંધી. આપડે તો ચાર જાય તો ચાર અનંત અનુબંધી જાય તેના માટે બાધા રાખે છે લોકો. તેના માટે બાધા રાખે છે. આપણા કૃપાળુદેવમાં બધા ભજે છે એના અનંત અનુબંધી ગયા છે કે અમે શું ખબર પડે? આપણને શું ખબર પડે? હે, આ બીજા બીજી વ્યક્તિને કેમ ખબર પડે? જ્ઞાની ને જ ખબર પડે. આ બધા સંછેડો તો શું કરે? તમારા અક્કલ નથી એમ કહીને ભરી આપડે સમજીને તો શું થાય? શું થાય? ક્રોધ થાય. તો પછી ત્યાં એ અનંતાનુબંધી છે. શું છે? અનંતાનુબંધી છે. હા, દૂધ ફાટી જાય. ચા થાય નહીં કોઈ જડે. જ્ઞાની તો એનો જ્ઞાન તો એનું નામ કહેવાય. જેમાં ગાળ પડે, માર મારવામાં આવે તો પણ કશું ફેરફાર ના થાય. એનું જ્ઞાન કહેવાય. કરતા પદ જ ના હોય. શું કરતા પદ જ ન હોય? હા, હું કરતા છું તે જ ભ્રાંતિ. એ જે ભગવાને કહ્યું છે એ કરતા પદ સમજાયું નહીં. વ્યવહારથી કરતા પદ ના સમજાયું. શું થયું? વ્યવહારથી કરતા પદ ના સમજાય. એને નિશ્ચયમાં લઈ ગયા. શું થયું? નિશ્ચયમાં લઈ ગયા. કરતા પદ કેવું લઈ ગયા? વ્યવહારથી કરતા પદ એટલે શું? શું કહેવા માંગે છે કે અત્યારે મને અહીં રસ્તામાં જતો હોય અને કોઈ માણસ નો આમ અથડાયો ને માણસ પડી ગયો અને વાગ્યું એને ખૂબ, એટલે પોલીસ એને બોલાવે કે ભાઈ અમને ધક્કો માર્યો, મને કે ધક્કો વાગ્યો એવું ગમે તે બોલે. ધક્કો માર્યો કે વાગ્યો કે? પણ પોલીસ વાળો પછી મને કે છે, કોણ છો તમે? તારે હું શું કહું? દાદા ભગવાન છે એવું કહું? હું કહું કે ભાઈ ભાદર નો પટેલ છું, અંબાલાલ મૂળજી પટેલ મારું નામ. શું કહ્યું? અંબાલાલ ભાઈ પટેલ. કારણ કે વ્યવહાર થી કરતા આપણા ધ્યાન ના કહેવાય. આપણે ભગવાન દાદા ભગવાન છું એટલે મેં તો કશું કર્યું નથી. એનું 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 નિમિત્ત છે એવું તો બોલાય ન બોલાય. પ્રોટેક્શન લેવાય નહીં. શું કહ્યું? કારણ કે જગત સ્વીકાર નહીં કરે. એટલે જગત વ્યવહાર થી તમે કરતા છો. શું છો? વ્યવહાર થી કરતા. વ્યવહાર થી કરતા છો તાર લોકો નિશ્ચય થી કરતા થઈ ગયા. આ સામાયિક મેં કરી, કૃપાળુદેવ નો સ્વાધ્યાય મેં કર્યો, આ કર્યું, મેં પદ કર્યું, ફલાણું કર્યું, ભક્તિ કરી 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 કરું 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 એ બધું. તમે કૃપાળુદેવ ભક્તિ કરો છો તો બધા કરે કે નહીં કરતા તમારી જોડે? હા કરે ને. કેટલાક માણસો કરે છે? ના, બીજા કોઈ નહીં, ઘરના માણસો જ કરે. હે, ઘરના જ, પોતાના ફેમિલીના માણસો સાથે જ કરે છે. ના, ફેમિલી માણસ તો ખરું, પણ કોઈ દાડો જતા છે ને ત્યાં આગળ સામુદાયિક થતું હોય તારે? હા, જાય. હું પોતે જાઉં, બીજા બી જાય. હે, ઘણા માણસો જાય. ક્યાં જાય? ઘણા માણસો આવે છે ત્યાં. ક્યાં આગળ? અહીં જતા નથી આપણે? જ્ઞાન મંદિર માં જાય છે, ઘાટકોપર. ઘાટકોપર. હા, હવે ત્યાં આગળ બધા શું કે આ અમે ભક્તિ કરી, આ કર્યું તે કર્યું. એમને કહ્યું કે આજે આ દાડા આ જવાથી અત્યાર સુધી તમે શું કર્યું? તો કે આ કર્યું કે જો. પછી આપણે એમને ફરી પૂછીએ કે તમે કર્યું કે ઉદય કર્મે કરાવડાયું? તો કે ઉદય કર્મે કર્યું. એવું કે? એવું કે ના કે પોતે કર્યું કે ઉદય કર્મે કર્યું? ઉદય કર્મે કર્યું. તો એ પોતે શાનો કે છે? હું મેં કર્યું. પણ એ તો હજી હું પદ ગયું નથી ને. હા, એ જ ફાતર છે ને, અનંત કાળ થી એ જ ફાતર ને લઈને જગત. હું પદ ગયું નથી ભગવાન, એટલે ઉડતા નવા કર્મ બંધાઈ રહ્યા છે. તું જે પોતે ઉદય કર્મ ના અધીન કરે છે અને તેને ઉપર આરોપ કરે છે કે મેં કર્યું પાછું ઉપર, એટલે નવા કર્મ બાંધી રહ્યો છે. શું થયું? સમજ પડે ને? આ સાધુ આચાર્ય છે તે મેં ચાર સામાયિક કરી ગયા છે. મારા તા પેલે આ તમારા શિષ્ય કેટલી કરી કે નહીં થતી? એને બે કરી કે મારા તમારે મોડું કેમ બગડી જાય છે? બે કહેતા કહેતા ત્યાંથી મારા નું મોડું બગડી જતું છે. કારણ પોતે ચાર કરી છે ને પેલે બે કરી, એટલે તિરસ્કાર એના તરફ કે શું કરે? એને થાય નહીં. સમજ પડે ને? આગળ મહાવીર ભગવાને પૂછે કે સાહેબ અમે આ ચાર સામાયિક કરી, તપાસ કરો ને તો કાલે શું કરે છે, પંધાય શું કરે, તપાસ કરો. આપણે વિદ્યાર્થી પછી મહારાજ કેટલી સામાયિક કરી આજે? શું કે? પગ દુખે છે. મહારાજ કાલે પગે કરી હતી કે તમે કરી હતી?
કે પગ હારા હોય તો થાય ને થાય, તાર મારે તમે તમે શું કરનારા બધું, માથું હારું હોય, મય દુખતું માથું ના દુખતું હોય, આ બધું ઠેકવાણે હોય, બાર હુક હો હાવ કોઈ કરતું ના હોય, કઈ છે તે મથરા બહુ ના હોય, તારા થાય કઈ એમને એમ કે થાય, આ બધા છેલ્લા સંજોગો ભેગા થાય તારે થાય, તારે કે મેં કરી કે પગ મારા દુખદ કે છે, આ પગે કરેલી કે પોતે કરેલી, પોતે હે પોતે ના ના પગ પોતે કરેલી પગે કરી, આ બધું ભેગું થાય ને બધું કરે છે, પોતે આરોપ કરે છે મેં કરી કે છે. આ વર્લ્ડ માં કોઈ માણસ એવો જન્મ્યો નથી જેને ઝાડે સંદાસ જવાની સતત શક્તિ વાળો જન્મ્યો હોય, આ સંદાસ જવાની સતત શક્તિ એવો ધરાવતો એવો કોઈ માણસ જન્મ્યો હોય, તમને નામ તમને જાણતા કહો લખી લે, નથી જાણતા હે, કરતા થઈ બેઠા જો કરતા થઈ બેઠા, જો કરતા નથી કરતા તેને કરતા થઈ બેઠા, વ્યવહાર થી ભગવાન કહ્યું છે, સમજવા જેવી વાત છે, જ્ઞાની પુરુષ પાસે સમજો એ વ્યવહાર થી કરતા કહ્યું છે ને, એટલે નિશ્ચય થી કેવું શું કહ્યું, અકર્તા કહ્યું, કહ્યું નિશ્ચય થી અકર્તા એવું કહ્યું ને, અને તાર ભૂતગલ ભૂતગલ કરતા ખરું કે નહીં, ભૂતગલ નિશ્ચય થી કરતા છે, શું વ્યવહાર થી અકર્તા, નિશ્ચય થી કરતા છે, હા વ્યવહાર થી, વ્યવહાર થી અકર્તા છે, વ્યવહાર થી આત્મા કરતા છે, વ્યવહાર થી આપડે કહીએ કે આ ભૂતગળે કર્યું એવું ના ચાલે, પોલીસ માને જ નહીં ને, આને કર્યું ત્યાં તું કોણ કે છે, વ્યવહારમાં તો આપડે બધું એક્ઝેક્ટ બોલવું પડે, ના ચાલે, મહાવીર ભગવાન ને બોલવું પડે કે હું મહાવીર છું, તો એમ ના કહેવાય હું તીર્થંકર છું, એવું ના ચાલે, વ્યવહાર એટલે ડ્રામેટિક કહેવાય, કેવું ડ્રામેટિક.